आगामी विधानसभा चूंटणी में भाजप द्वारा उम्मेदवारी यादी जाहिर करवामां आवी छे। आ यादी में भाजप तरफ थी पंचमहाल सांसद प्रभात सिंह चौहान पुत्रवधु सुमनबहन ने कालोल बैठक पर टिकट मळता परिवार में विवाद थयो छे। महत्वनुं छे प्रताप सिंह पोतानी पत्नी रंगेश्वरी माटे हाईकमान पासे टिकटनी मांगणी करी हती, त्यारे हवे पुत्रवधुने टिकट मळता प्रभात सिंहनी पत्नीए विरोध कर्यो छे। હવે પ્રભાતસિંહની પત્ની રંગેશ્વરી ચૌહાણે પ્રભાતસિંહને ચેલેન્જ કર્યું છે અને ગામમાં પ્રચાર કરવામાં આવશે તો ઉગ્ર વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા વિવેક સુથાર ફોનલાઇન પર જોડાઈ ગયા છે। વિવેક, જે રીતે સમાચાર છે, પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણની પુત્રવધુ સુમનને ટિકિટ આપવામાં આવી છે, જે સુમનબેને ટિકિટ આપવામાં આવતા તેના પરિવારમાં ક્યાંક ને ક્યાંક વિવાદ ઉભો થયો છે, શું છે? હાલ જણાવી દઉં કે હાલ ભાજપના દાવેદારો છે કાલોલ વિધાનસભામાં, જેમાં 22 જેટલા દાવેદારોએ દાવેદારી કરી હતી ટિકિટ મેળવવા માટે, તેમાંના આ સુમનબેન આયાતી ઉમેદવાર હોવાને કારણે અને ભાજપના સાંસદ એવા પ્રભાતસિંહ ચૌહાણની પત્ની જે છે એ પત્ની રંગેશ્વરી ચૌહાણ માટે માંગણી કરી હતી, પરંતુ આ વિવાદ વધુ વિકરવાને કારણે ભાજપના સાંસદ એવા પ્રભાસિંહ ચૌહાણે ધમકી આપી હતી કે જો મારી પત્નીને ટિકિટ નહીં મળે તો હું જાતે અપક્ષમાં ફોર્મ ભરીશ। ત્યારબાદ આ અટકળનો અંત આવ્યો હતો અને આજે જે ભાજપના સાંસદ છે એમના પુત્ર પ્રવીણ સિંહ છે એમની પત્નીને આ ટિકિટ જાહેર કરી હતી, ત્યારે ક્યાંક ને ક્યાંક સ્થાનિક કાર્યકરો અને જે દાવેદારો છે એમાં નારાજગી દેવા દેખવા મળી આવી હતી। તેમાં કહેવાય છે કે આ જે સુમનબેનને ટિકિટ આપવાના હોવાને કારણે તેમણે કોઈ પણ પ્રકારની દાવેદારી નથી કરી અને તેમાં બી અંદર અંદર ડખા તેમજ કાર્યકરોમાં રોષ દેખવા મળી આવ્યો છે। જી બિલકુલ વિવેક, આપનો આભાર માહિતી આપવા માટે।